બીજી જે સ્મૃતિ આજે મને ઘણી જ ખુશી થાય છે કે ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ આજથી ચાલુ થઈ રહી છે અને મારા દીકરો ભાવિન સોલંકી તે ફ્લાઇટ કો પાયલટ તરીકે છે અને તે આવી રહ્યો છે. ઘણા વર્ષોથી સપનું હતું કે સુરતમાં એકદમ લાઈવ એરપોર્ટ રહે કે જે સપનું આજે સાકાર થઈ રહ્યું છે અને ઇન્ડિગો આવી છે એટલે એકદમ તમને લોએસ્ટ ફેરની ભારતના ખૂણે ખૂણે આપણે પસરી જશું એવી આશા છે. થેન્ક યુ ઇન્ડિગો સુરતને કનેક્ટ કરવા માટે. હું ભાવિક સોલંકીના મમ્મી છું જે અત્યારે ઇન્ડિગોમાં પાયલટ છે અને મારા માટે ખૂબ જ ગર્વની વાત છે કે બોમ્બેથી સુરત આવે છે અને આપણે સુરતીઓ માટે તો બહુ જ સારું છે કે ઇન્ડિગોએ અહીંયા ફ્લાઇટ શરૂ કરી અને હું બહુ જ ખુશ છું કે આપણા સુરતીઓ માટે આટલો ફાઇન એરપોર્ટ પર આપણને આટલી સારી સુવિધા મળી અને બહુ જ હેપી છું કે મારો દીકરો પાયલટ છે અને ફર્સ્ટ ફ્લાઇટ અહીંયા સુરત લઈને આવે છે. કેટલા વર્ષથી ફ્લાય કરે છે અને આજે સુરતમાં લેન્ડ થવાનો છે, તમને કેવું ફીલ થાય છે? ત્રણેક વર્ષ થઈ ગયા અને બહુ સારું ફીલ થાય છે કે મારો દીકરો પાયલટ છે અને હું એની માં છું. એના મારો હરખનો કોઈ કહું ને તમને કોઈ સીમા નથી કે શું વાત કહું, કોઈ શબ્દ નથી મારી પાસે. બહુ જ હેપી છું. ચહેરાઓ પેરેન્ટ્સને મળવા દો પહેલા ભાઈ. ભાઈ આપણો પેલો સામાન થેન્ક યુ સો મચ. એક મિનિટ સર, એક ફોટો પડાવી લો. આપ પણ સુરતથી છો, સુરતમાં બચપન વીત્યું છે. આપે કદી એવું વિચાર્યું કે એક સમય એવો હશે કે જ્યારે હું ફ્લાઇટ કોઈ પણ કંપનીની ઉડાડીને સુરત જે મારું હોમ ટાઉન છે ત્યાં લેન્ડ કરાવીશ? એમ જ આ હતો, આપણે આ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સવાળાની બધાની સાથે, મનોજભાઈ સાથે, બધા સાથે અમે લોકો કોઓર્ડિનેટ કરીને દર વર્ષે જે મારો એન્યુઅલ મિટિંગ છે જેટલી થતી હતી એ બધામાં અમારો એક જ પહેલો સવાલ હતો. બે વર્ષ પછી તો હું ઊભો થાઉં, એ લોકો કંઈક કરીએ છે ભાઈ, કરીએ છે, હવે સુરત જ શરૂ કરવાનું છે. તો એ રીતના અમે લોકોએ ઘણા બધા એફર્ટ રાખેલા અને આપણા બધાના સાથે જે એફર્ટ આપણે મૂક્યા એનો આજ રિઝલ્ટ છે. અને આઈ એમ પ્રિવિલેજ કે ભાઈ ફર્સ્ટ ફ્લાઇટ હું લઈને આવ્યો છું કેપ્ટન પાડિયા સાથે. ડોમેસ્ટિક ફ્લાઇટ ઓપરેટ કરવાનું આપ અત્યારે ઓપરેટ કરો છો. સુરતમાં એવી વાત છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે, તો આપને એવું નથી લાગતું કે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનવામાં સુરતને ઘણો ટાઈમ લાગી ગયો એઝ અ પાયલોટ? આપ એવું માનો છો કે ઘણો ટાઈમ થઈ ગયો અને હવે બની જવું જોઈએ? આપણે ત્યાં જેટલું પોટેન્શિયલ છે તે ખબર નથી લોકોને કેમ દેખાતું નથી, પણ ધીરે ધીરે હવે આપણે બહાર આવ્યા છે અને એ પોટેન્શિયલ હવે બહાર ખબર પડી જાય છે લોકોને. અને જે હિસાબથી હવે આપણને બિઝનેસ મળશે, એક સાથે 6 ફ્લાઇટ સાથે શરૂ થઈ જાય એ આઈ થિંક રેકોર્ડ છે ઇન્ડિયામાં. કોઈ પણ જગ્યાએ આટલી બધી ફ્લાઇટ એક સાથે શરૂ થઈ જ નથી અને આ જસ્ટ સ્ટાર્ટ છે. આઈ થિંક બાય ઓક્ટોબર જે રીતની વાત ચાલે છે તો આપણે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં શરૂ થવાની જ છે. અને બસ હોપફુલી બધું દેશ આપણો જે દુનિયા આપણી જાય બસ જોશો. અને એ ખાવાનો સમય છે, તમારા માટે આયોજન કરેલું છે તો આપ ચોક્કસથી એ ખાજો એવી અમે પણ આશા રાખીએ. એ તો સુરતનો જમણ અને સર, સુરતથી તમે બિલોંગ કરો છો, તમારું બચપન સુરતમાં વીત્યું છે, આજે મુંબઈથી સુરતની ફ્લાઇટ તમારા આગેવાનીમાં આવી છે, તો તમને કેવું ફીલ થાય છે? મારા માટે ગૌરવની વાત છે અને આ શહેરે ઘણું બધું આપ્યું છે. એટલીસ્ટ આઈ કેન ડૂ કે પહેલી ફ્લાઇટ હું સુરતની કરું.
અને આઈ એમ વેરી હેપી. સોશિયલ મીડિયા પર એક આપની એવી કોમેન્ટ હતી કે ભાઈ સુરત આવીશ તો જરૂરથી લોચો કે ખમણની એ કરીશ, તો એના માટે જે ગ્રુપ વર્ક કરે છે અહીંયા સંજયભાઈ જૈનની આગેવાની, તો એમના તરફથી પણ આપણે લોચો અને આપણા આખા ગ્રુપ માટે આયોજન કરવામાં આવ્યું છે, તો આ જે સત્કાર છે આપને કેવું ફીલ થાય? ઓવર ફ્રેન્ડ, ખૂબ જ ઘણો ઘણો આભાર. થેન્ક યુ સંજયભાઈ. થેન્ક યુ. થેન્ક યુ. Indigo is the best flight for us. How was your experience and basically you are from where? The best experience. So are you from Surat or somewhere? I am from Nanded. Nanded. So, Maharashtra. So it was a comfortable journey or there was a... Very, very, very comfortable journey. Okay, sir. Thank you.